હેલો ફ્રેન્ડ્સ આ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચૌહુટી યુટ્યુબ ચેનલ મિત્રો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહની ક્વેશ્ચન બેંક સબ્જેક્ટ છે ઇંગ્લિશ આપણો સબ્જેક્ટ કોડ ઝીરો થર્ટીન એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ લેવાયેલ ચોથી પ્રશ્ન બેંકનું સોલ્યુશન ડિસેમ્બર બે હજાર ત્રેવીસનું ચોથી પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે અત્યારે જોઈએ છીએ થોડી વ્યસ્તતાને કારણે તમારો વિડીયો બનાવી નોંધ શક્યો તો અત્યારે તમને જરા સોલ્યુશન કરીને આપું છું જે નેક્સ્ટ એક્ઝામમાં તમને બોર્ડની એક્ઝામમાં પણ ખરેખર લાભદાયી થશે એટલે આખે આખું સોલ્યુશન ધ્યાનથી પ્રેક્ટિસ કરજો ચાલો જોઈએ વન બાય વન ક્વેશ્ચનના આન્સર તો મિત્રો ફર્સ્ટ છે સેક્શન એની અંદર આપણે જોઈએ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ આન્સર ફ્રોમ ધ ગીવન ઓપ્શન નીચે ઓપ્શન આપેલા છે માથી રાઇટ આન્સર આપણે સિલેક્ટ કરવાનો છે અને ચાર માર્ક્સ છે બરાબર અહીંયા તમને જરા ઓકે ફોર માર્ક્સ ચાર માર્ક્સનો આપણો આ ક્વેશ્ચન છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સોલ્વ કરીએ યુનિટ ફાઇવમાંથી છે ફર્સ્ટ ક્વેશ્ચન અમોંગ એન્ડ્સ નો વન ઇઝ અલાઉડ ટુ બી કોઈને પણ અલાઉડ નથી પરમિશન નથી સની અલાઉડ નથી તો સી ઓપ્શન આવશે ઇન્ડલન્ટ એટલે આળસુ બનવાનું કોઈને પરમિશન નથી સેકન્ડ વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ ઇન કરેક્ટ એટલે કે નીચેના ચારમાંથી કયા ઇન કરેક્ટ રોંગ ખોટું કયું છે તો રાઈટ આન્સર આવશે ડી એન્ડ

એટલે કે અમરેલા એન્ડ ક્યાં જોવા મળે છે તો એ સાઉથ અમેરિકાની અંદર નેક્સ્ટ યુનિટ નંબર સિક્સ તરફ જઈએ ચલો નંબર ફાઈવ ધ વર્કર્સ નો વાય ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર કોની સિવાય એના કોઈ એનિમી ન હતા તો રાઇટ આન્સર આવશે સી માસ્ટર્સ યુનિટ નંબર સિક્સની અંદરનો આન્સર છે ત્યારબાદ નંબર સિક્સ ધે આર ટોટ તેમને શીખવામાં આવે છે ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર ફોર હોમ ધ વર્ડ ધે ઇઝ યુઝ હિયર એટલે કે આ ધ્યે નામનો વર્ડ જે છે એ કોના માટે યુઝ થયેલો છે તો ધે નામનો વર્ડ એ વર્કર્સ માટે યુઝ થયેલો છે નંબર સેવન ઉપર જઈએ ધ વર્ડ વેલિનટ વેલિયન્ટલી મીન્સ તો વેલિયન્ટલીનો મતલબ થાય હિંમતવાળું અને હિંમતવાળું એટલે કરેજિયસલી હિંમતવાળું નંબર એટ હેલન કેલર એડવાઇઝ ધ વર્કર ટુ બી ધ હિરોઝ ઇન ધ આર્મી ઓફ કોના આર્મી ઓફ

અ ટેવરન ઇન ટેવરન એટલે દારૂનું પીઠું અથવા દુકાન ઇન કિંગસ્ટન હું ઓન એટલે કોનું હતું તો અ ફિશરમેન કોનું હતું દારૂની દુકાન અથવા બાર ફિશરમેનનો હતો નેક્સ્ટ આગળ ફોર્ટીન ઇન ડેસ ન્યૂ હેડ હેડપાસ એન એમેન્સીપેશન એક્ટ એટલે કે ફ્રીડમનો એક્ટ કઈ સાલમાં આવ્યો તો આપણે ખ્યાલ છે તે રીતે અઢારસો ને સત્યાવીસ એટીન ટ્વેન્ટી સેવન સી આન્સર બરાબર ફિફ્ટીન વેન સર્જન ટ્રુથ ડાય ક્યારે મૃત્યુ પામ્યા તો નવેમ્બર ટ્વેન્ટી સિક્સ એટીન એટી થ્રી રાઈટ આન્સર આવશે એ ઓપ્શન નંબર સિક્સટીન ફોર હુમ ડીડ સર્જન ટ્રુથ બાય ગિફ્ટ ડ્યુરિંગ ધીસ સિવિલ વાર એટલે કોના માટે એણે ગિફ્ટ ખરીદી હતી તો રાઈટ આન્સર છે ફોર ધ સોલ્જર કે યુનિટ નંબર એટ ઉપર જઈએ ચાલો નેક્સ્ટ યુનિટ એઈટ ફ્રીડમ ઇઝ વેરી તો ફ્રીડમ એ શું છે બ્લેન્ક ડેસ પ્રોબ્લમ કેવો પ્રોબ્લેમ છે તો કોમ્પ્લેક્સ ફ્રીડમ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લમ નંબર એઇટીન પેક્યુલેરિટી ઇઝ અ સિમિલર મિનિંગ ટુ ધ વર્લ્ડ એટલે કે આ શબ્દ જે છે પેક્યુલેરિટી એનો મતલબ થાય ખાસિયત વિશિષ્ટતા એનો સિમિલર વર્ડ્સ કયો આવશે તો પેલો એ ઓપ્શન આવશે જેનો મિનિંગ થાય ઇડિયો ઇડીઓ સી ક્રેસી એનો મતલબ એ જ થાય ખાસિયત વિશિષ્ટતા તો એ નંબર નાઇન્ટીન ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ નોટ ટુ ડેસ એની બડી એટલે કે એજ્યુકેશનનું ફંક્શન શું છે તો ઇઝ નોટ ટુ ઇમિટેટ એની બડી કોઈની નકલ ન કરવી એન્ડ લાસ્ટ ટ્વેન્ટી અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી યોર સેલ્ફ પોતાની જાત પ્રમાણે પોતે વર્તવું એ ખરેખર ડિફિકલ્ટ છે સી ઓપ્શન તો આ છે આપણા એમ સીક્યુ નેક્સ્ટ આગળ વધીએ ચાલો નેક્સ્ટ જોઈએ તો એ જ છે પણ અહીંયા શું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચો અને તેમના આન્સર આપવાના છે હું નોટિસ ટેક્સબુકના આધારે હું નોટિસ ધ બિહેવિયર ઓફ એન્ડ્સ એટલે કે એન્ડ્સના બિહેવિયર વર્તન ઉપર કોણ નોટિસ કરતું હતું ધ્યાન રાખતું હતું તો જો ધ ફોલોઇંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ બરાબર તો આપણો આન્સર આવશે અસાઇન્ટિસ્ટ હું નીકળી જશે હુંની જગ્યા પર અસાઇન્ટિસ્ટ પછી વેટ ટુ નોટિસ ધ બિહેવિયર ઓફ ધ એન્ડ્સ ફૂલ સ્ટોપ ફૂલસ્ટોપ છે નીકળી જાય સેકન્ડ વોટ વોઝ આર્ડસ વર્ક ફોર ધ એન્ડ્સ એટલે કે એન્ડ્સ માટે કયું વર્ક જે હતું એ આરડસ મહેનત મહેનતવાળું હતું તો જો આગળ અ નંબર અહીંયાથી સ્ટાર્ટ કરીને અ નંબર ઓફ એન્ડ્સ વેર ડાઉન ઇન અપીટ વેર they હેડ કિલ સમ ફ્લીઝ એન્ડ અધર ઇન્સેક ફોર food. ધ ants બિગેન ફેચિંગ ધ સ્મોલ bits ઓફ this insect અપ ટુ ધાયર ant હિલ એટલે કે તેના કીડીના રાફડા સુધી એને નાના નાના જંતુને ખેંચને લાવવાનું જે કામ હતું ને તે ધીસ વોઝ ધ આર્ડસ વર્ક ઓફ ધેમ અહીંયા સુધી બરાબર આ આપણો સેકન્ડ આન્સર આ ત્રણે ત્રણ લાઈન ચાલો નેક્સ્ટ આગળ અહીંયા આપણે પેરેગ્રાફ આપેલો છે

આ આપણો આન્સર ધીસ આર ફાઉન્ડ તો આપણે મૂકવાનું છે ગ્રીન ફ્લીઝ ધીસની જગ્યા પર ક્વેશ્ચનમાંથી ગ્રીન ફ્લીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લેવલ એન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન લીવસ ઓફ અ બીન્સ એટલે કે ગુલાબ અને કઠોળના પત્તી ઉપર એ જોવા મળે છે બરાબર ધીઝની જગ્યા પર ગ્રીન લીવ્સ મૂકી દેવાનું ગ્રીન ફ્લીઝ મૂકવાનું અને પછી આપણો રાઈટ આન્સર અહીંયા સુધી આ છે આપણો ફર્સ્ટ આન્સર ફરી પાછો સેકન્ડ પેજ ઉપર જઈએ નેક્સ્ટ સેકન્ડ વાય ડુ એન્ડ્સ ડોમેસ્ટિકેટ ડોમેસ્ટિકેટ ડોમેસ્ટિક એટલે ઉછેરું ગ્રીન ફ્લીઝ કીડીઓ શા માટે ગ્રીન ફ્લીડને ગ્રીન ફ્લીઝને ઉછેરે છે તો આન્સર આપણો આગળના પેજ ઉપર છે એટલે ત્યાંથી આપણે કવર કરીએ સૌપ્રથમ તમારે લખવાનું સબ્જેક્ટ એન્ડ્સ બરાબર એન્ડ્સ અને પછી ક્રિયાપદ આપણું ડોમેસ્ટિકેટ કેટ એન્ડ્સ ડોમેટિક ડોમેસ્ટિકેટ ગ્રીન ફ્લીઝ અને પછી આપણે મૂકીશું ફ્લીઝ પછી બિકોઝ અને બીકોઝ પછી આગળના પેજ પર લઈ જાઓ આન્સર માટે પછી આઉટ પાછું નેક્સ્ટ પેજ ફેરવવું પડશે અને આ નેક્સ્ટ પેજ પર ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ વિચ ઇઝ એન્ડ રેલીઝ અ લોટ અહીંયા સુધીનો આપણો બનશે આ સેકન્ડ આન્સર આવી રીતે બરાબર ચાલો નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફ વેન વેન ધ રિવર ઇઝ ફાઉન્ડ કામ એટલે કે રિવર ક્યારે શાંત લાગે છે તો જો ફર્સ્ટ લાઇન વાંચશો લે આવશે યુ હેવ આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સન સેટ્સ વિથ ધ સાઈ યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ ઓફન ડેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ તો ક્યારે તો આન્સર આવી રીતે આવશે ધ રિવર ઇઝ ફાઉન્ડ કામ પછી વેન લખવાનું ધ રિવર ઇઝ ફાઉન્ડ કામ વેન ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ બરાબર આવી રીતે આવશે ફર્સ્ટ આન્સર સેકન્ડ વિચ થિંગ્સ આર રિફ્લેક્ટેડ ઓન ધ સરફેસ ઓફ ધ રિવર રિવરની સરફેસ ઉપર કઈ વસ્તુ રિફ્લેક્ટ એટલે પ્રતિબિંબ પાડે છે તો જો એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ સરફેસ કઈ કઈ વસ્તુ તો કે ધ બ્રિજ બરાબર આ રીતે આવશે વિચ થિંગ્સ ધ બ્રિજ ધ ટ્રેન ઢેડ ગોઝ ઓવર ઇટ ધ ટેન્ડર મૂન ઓકે બસ આટલું ચાલો ધ ટેન્ડર મૂન આગળ યસ એન્ડ ધ સ્ટાર્સ પછી લખવાનું ધીસ થિંગ્સ ધીસ થિંગ્સ આર રિફ્લેક્ટેડ ઓન ધ સરફેસ ઓફ ધ રિવર આ બધી વસ્તુ ધ બ્રિજ ધ ટ્રેન હેડ ગોઝ ઓવર ઇટ ધ ટેન્ડર મૂન એન્ડ ધ સ્ટાર્સ ધીસ થિંગ્સ વીચની જગ્યા પર અહીંયા મૂકવાનું છે ધીસ થિંગ્સ આર રિફ્લેક્ટેડ ઓન ધ સર્ફેસ ઓફ ધ રિવર ફૂડસ્ટ્રો આગળ વધીએ નેક્સ્ટ પેરીગ્રામ વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ તો સેકન્ડ લાઇનમાં જુઓ ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેચલેવ આ આપણો ફર્સ્ટ આન્સર સેકન્ડ વિથ ટાઈપ ઓફ ધ નેશન હેઝ નેવર એક્ઝિસ્ટેડ ઇન ધ વર્લ્ડ કયા પ્રકારનું નેશન એ ક્યારેય વિશ્વમાં અસ્તિત્વ જ ન પામે તો આગળ ધેર યસ અહીંયાથી છે બરાબર ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ આ આપણો સેકન્ડ આન્સર અહીંયાથી આ સેકન્ડ આન્સર ચાલો આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રામ સાર્જન્ટવાળો વોટ ડીડ ધ ઓલ્ડ ફકીર વોન્ટ ટુ શો એટલે કે એ ઓલ્ડ ફકીર જે હતા વૃદ્ધ ફકીર એ શું શો કરવા માંગતા હતા તો જુઓ એન ઓલ્ડ ફકીર પુટ હી વોઝ અ વેરી ઓલ્ડ મેન એન ઇ વોન્ટેડ ટુ શો અહીંયા છે આપણો આન્સર હી વોન્ટેડ ટુ શો ઢેટ ધ ફેટ એટલે આપણે અહીંયા હિની જગ્યા પર મૂકવાનું છે ધ ઓલ્ડ ફકીર બરાબર જવાબની શરૂઆત આવી રીતે ધ ઓલ્ડ ફકીર પછી બેઠો અહીંયાથી વોન્ટેડ ટુ શો ઢેટ આપણા ક્વેશ્ચનમાં છે વોન્ટ ટુ શો

સર સો ધેમ અ ડ્રાઈડ મંકી સ્પો વિચ હેડ સ્પેલ પૂટ ઓન ઇટ્સ બરાબર તો હું એટલે કોણે મૂક્યું ઇટ મોરિસ એન ઓલ્ડ ફકીર ફકિર પૂટ સ્પેલ આવ્યું એન ઓલ્ડ ફકીર હુ હેડ પૂટ સ્પેલ તો આ આપણો આન્સર એન ઓલ્ડ આ બીજો આન્સર એન ઓલ્ડ ફકીર પૂટ સ્પેલ ઓન ઇટ અહીંયાથી મૂકી દેવાનું ઓન અ ડ્રાય મંકીસ પો ઓન ઓન પછી અહીંયાથી અ ડ્રાય મંકીસ પો ઇન શોર્ટ જગ્યા પર ખાલી આટલું મૂકી દો એન ઓલ્ડ ફકીર બસ એન ઓલ્ડ ફકીર પછી બેઠું હેડ ફૂટ ઓન ફૂલ સ્ટોપ ચાલો આગળ ચાલો જો વોટ ઓફ ધ હાઉસ આર ઇન્ડિકેટ ઇન ધીસ એક્સ્ટ્રેક આ પેરીગ્રાફમાં ઘરના કયા પાર્ટ્સ વિભાગો દર્શાવવામાં આવ્યા તો વન બાય વન વાંચોને ખ્યાલ આવશે ધ રૂફ વોલ્સ એન્ડ સ્ટેર કેસ રૂફ એટલે છત વોલ્સ એટલે દિવાલ એન્ડ સ્ટેર કેસ એટલે દાદર પછી લખવાનું આર

પોતાને મેન માણસની સાથે કેવી રીતે પુરુષની સાથે કેવી રીતે કમ્પેર કરે છે તો ફર્સ્ટ લાઇનમાં આપેલું છે આઈ કુડ વર્ક એઝ મચ એ માણસ જેટલું વર્ક કરી શકે છે ખાઈ શકે છે બરાબર તો આઈની જગ્યા પર મૂકી દેવાનું છે સર્જનર પછી બેઠું સર્જનર કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન વેન સી કુડ ગેટ ઇટ એન્ડ મેયર ધ લેસ એઝ વેલ ફૂલ સ્ટોપ આગળ સેકન્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ નિયરેસ્ટ ઇન ધ મિનિંગ ઓફ ડીપ શોરો ઘેરા દુઃખમાં ખૂબ દુઃખની અંદર એવી વસ્તુ છે એનો સિમિલર મિનિંગ આપો ફ્રોમ ધ એક્સ્ટ પેરેગ્રાફમાંથી તો ડીપ શોરો મીન્સ ગ્રીફ જી આર આઈ ઈ એફ ગ્રીફ એટલે પણ થાય ઊંડો દુઃખ ઊંડું દુઃખ એમ બરાબર તો ડીપ શોરો મીન્સ ગ્રીફ આગળ નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણી પાસે એન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે આપણો ચાલો જોઈએ વોટ વર્ક્સ હેઝ ધ નેરેટર ડન એટલે કે નેરેટર મીન્સ જે પાઠ લખનાર લેખક છે તેણે કયું કામ આની અંદર રજૂ કર્યું છે વોટ વર્ક્સ હેઝ ધ નેરેટર ડન કયું કાર્ય કર્યું છે તો જો આઈ હેવ પ્લાવ પ્લાવ એટલે ખેતર ખેડવું તો આપણે આઈની જગ્યા પર લખવાનું છે ધ નેરેટર બરાબર પછી હેઝ પાછળ આવી જાય ધ નેરેટર હેઝ હેવ નહીં હેવની જગ્યા પર હેઝ ધ નેરેટર હેઝ પ્લાવ પ્લાવનો મતલબ થાય ખેતર ખેડ્યું

આર્મ આર્મ એટલે હાથ હેઝ બિન મેન્શન ઇન ધીઝ એક્ ફૂલ સ્ટોપ સેક્શન બી તરફ જઈએ ચાલો જુઓ સેક્શન બી ની અંદર છે મિત્રો સ્ટેન્જા એટલે કે પોઈમ આપેલી છે અને તેના ક્વેશ્ચન આન્સર ઓપ્શનના આધારે આપણે સોલ્વ કરવાના છે વેર ડઝ અ સિંગલ બોડી બ્રિજ સિંગલ બોડી ક્યાં બ્રિજ શ્વાસ લે છે તો વન બાય વન વાંચો એટલે ખ્યાલ આવે બિન ઓલ ઓલ્ડ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ ક્યાં બિન ઓલ યુનિફોર્મ તો આમાં જુઓ છે સી બિન ઓલ યુનિફોર્મ સિંગલ બોડી બ્રિથ ક્લિયર આવી રીતે આન્સર આપણે સોલ્વ કરવાનો છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વેર સેલ વી ઓલ લાય આપણે બધા ક્યાં છીએ તો આગળ ઇન ઇઝ અર્થ લાઈક ધીઝ ઇન વિચ વી ઓલ સેલ લાય ક્યાં અર્થમાં ઇન અર્થ બરાબર આ છે આપણો સેકન્ડ આન્સર એન્ડ થર્ડ સ્ટાર મીન્સ સ્ટારનો મતલબ થાય મિત્રો ભૂખે મરવું સફર પીડા તો સ્ટેર એટલે એક ધારું જોવું રિફ્યુઝ એટલે ના પાડી એક્યુઝ એટલે આરોપ મૂકો સફરિંગ એટલે પીડાવું તો સ્ટાર મીન્સ ડી સફરિંગ આગળના નેક્સ્ટ પેજ ઉપર જઈએ ચાલો નેક્સ્ટેન્જ આ બીજો પેરેગ્રાફ છે કોઈમનો વોટ હેપન્સ ઇફ વી ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર જો આપણે એકબીજાની સામે હથિયાર ઉગામીએ તો શું થાય તો આવ જુઓ રિમેમ્બર વી હુડ ટેક વી હુ ટેક આર્મ્સ અગેન્સ ઈચ અધર ઇટ ઇઝ અ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ ડિફાઈલનો મતલબ થાય ભ્રષ્ટ કરવું નકામું કરી દેવું તો રાઈટ આન્સર આવશે એ વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ આપણે હ્યુમન અર્થ જે પૃથ્વી છે માણસોની એ ખરાબ થઈ જાય નકામી થઈ જાય તો રાઈટ આન્સર અહીંયા આવશે ડિફાઇન મીન્સ ડિફાઇનનો મતલબ થાય મિત્રો ભ્રષ્ટ કરવું ગંદુ કરવું નકામું કરવું તો સ્પોઇલ બરાબર કલ્ટિવેટ ઇન્ટિમેટ કે કાસ્ટિક કાસ્ટિગેટ નહીં આવે એ સ્પોઇલ સ્પોઇલનો મતલબ થાય ગંદુ કરવું ડિફાઈલ મીન્સ સ્પોઇલ નેક્સ્ટ આ કાસ્ટિગેટ છે મતલબ થાય સજા કરવી ચાલો નેક્સ્ટ વોટ ડૂ અવર હેલ્પ્સ ફોર ઓફ ફાયર એન્ડ ડસ્ટ વોટ ડૂ અવર હેલ્પ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ ડુ એ શું કરે છે તો જો અવર હેલ્પ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇન ઇનોસન્સ ઇનોસન્સ એટલે નિર્દોષતા અને આઉટરેજ એટલે ભંગ કરવો તો આપણો રાઈટ આન્સર આવશે એ વાયોલેટ ધ ઇનોસન્સ વાયોલેટ એટલે ભંગ કરો ઇનોસન્સ એટલે નિર્દોષતા બરાબર વોટ ડૂર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ ડુ વાયોલેટ ધ ઇનોસન્સ આવી રીતે આ પોઈમના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર છે આગળ વધીએ ત્યારબાદ મિત્રો શોર્ટનોટ છે ત્રણ માસની ધ ટ્રેપ ઓફ વર્કર ધ સ્પેલ ઓફ મંકી સ્પો ધ રિયલ ફ્રીડમ જનરલી સ્પેલ ઓફ મંકી સ્પો એ બોર્ડ માટે મહત્વની હોય છે આઈએમપી હોય છે ઘણી બધી વખત પૂછાય છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ત્યારબાદ ફરી પાછા પેસેજ છે અને તેના ક્વેશ્ચન આન્સર છે પાછળ નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઉં છું અહીંયા પેરેગ્રાફ કમ્પ્લીટ આ એમ સીક્યુ બરાબર સ્ટેન્ડ પેરેગ્રાફના આધારે જાતે હવે સોલ્વ કરજો તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે સોલ્વ કરવાના આ સેકન્ડ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન નેક્સ્ટ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન આ રીતના પેરેગ્રાફ અને ક્વેશ્ચન છે સેલ્ફ સોલ્વ કરજો હું લઈ જાઉં છું તમને ગ્રામર તરફ ચલો મિત્રો નેક્સ્ટ પેજ ઉપર છે સેક્શન સી ધ લર્ન યુઝ લેંગ્વેજ ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લેંગ્વેજ ફંક્શન આ દરેક લેંગ્વેજ ફંક્શનમાં કંઈક ને કંઈક કીવર્ડ આપેલા હોય તેના આધારે આપણો આન્સર સોલ્વ થાય જો તમને લેંગ્વેજ ફંક્શનમાં મિત્રો પ્રોબ્લેમ પડતા હોય તો આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં લેંગ્વેજ ફંક્શન છે દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન મેં કમ્પ્લીટ બોર્ડ ઉપર કીવર્ડ અને ગુજરાતી સહિત સમજાવેલું છે એટલે જરૂર ત્યાં વિઝિટ કરજો જેથી તમારા માર્ક્સ વધારે આવી શકે બોર્ડની અંદર ચાલો અને જો મિત્રો તમને ખરેખર ગમતું હોય તો વિડીયો લાઈક કરી દો ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દો અને આવા જ નવા વિડીયો મળતા રહે માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો ચાલો લેંગ્વેજ ફંક્શન જોઈએ મિતાલી ડાન્સિસ એ ઝીફ એ ઝીફ કીવર્ડ છે સી વેર માધુરી દીક્ષિત એટલે કે એ સપોઝિશન દર્શાવે તો સપોઝિશન માટે ડી ઓપ્શન મેકિંગ સપોઝિશન

મિત્રો આ કમ્પ્લીટ ડિગ્રી પોઝિટિવ કમ્પેરેટિવને સુપલેટિવ એ પણ મેં કમ્પ્લીટ તમને સમજાવેલી છે બોર્ડ ઉપર અને પ્લેલિસ્ટમાં ડિગ્રીનું પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી વધારે શીખવા મળશે નંબર ફોર ધ સ્ટુડન્ટ વોટ ધ એસે એઝ અહીંયા આપણે એઝ આપ્યું છે ધે વેર ગાઈડેડ તો એઝ માટે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન કેવી રીતે એઝ ધે વેર ગાઈડેડ તો આ એઝ જે છે આપણું એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન દર્શાવે નંબર ફાઇવ ઇફ જે છે ને મિત્રો એ કન્ડિશન દર્શાવે

ય ગ્રાન્ડ ફાધર યુઝ ટુ વો ટેમ્પલ વેન હી વોઝ ઇન અવર વિલેજ તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે યુઝ ટુ એન્ડ લાસ્ટ પ્રિન્સિપાલ ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ ટુ કમ સ્કૂલ ટાઈમલી પ્રિન્સિપાલે વિદ્યાર્થીને સમયસર સ્કૂલે આવવા માટેની સૂચના આપી ઇન્સ્ટ્રક્ટેડ તો તેના માટે ચારમાંથી આવશે રિપોર્ટિંગ ખરેખર મિત્રો આ ઇનડાયરેક્ટ સ્પીટનું વાક્ય છે બરાબર પ્રિન્સિપાલ ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ ટુ એટલે આજ્ઞાત વાક્ય હોય એડવાઇઝ આપવું હોય આસ્કડ આપેલું હોય તો એ રિપોર્ટિંગ દર્શાવે એટલે આ છે આપણા બધા લેંગ્વેજ ફંક્શન ફરી પાછું તમને ઇન્ફોર્મ કરી દો ટોટલી લેંગ્વેજ ફંક્શન મેં કમ્પ્લીટ આપણા પ્લેલિસ્ટમાં મૂકેલા છે જરૂરથી વિઝિટ કરજો તમને ખરેખર મજા આવશે શીખવાની ચાલો આગળ ત્યારબાદ છે મિત્રો અહીંયા ફરી પાછું સિલેક્ટ ધ કરેક એરેન્જમેન્ટ ટુ મેક અ મિનિંગ સેન્ટેન્સ એટલે કે અલગ અલગ આપને ટુકડા આપેલા છે અને કમ્પ્લીટ તમારે પાઠના આધારે આખું એક કમ્પ્લીટ સેન્ટન્સ બનાવવાનું છે ચાર ઓપ્શનમાંથી એનો ક્રમ ગોઠવવાનો એ ટેક્સ્ટબુકના આધારે સેલ્ફ તમે જાતે કરી શકો છો નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ જે થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ બરાબર આ રીતના સેન્ટન્સ સેલ્ફ તમે જાતે સોલ્વ કરજો નેક્સ્ટ તમને બતાવું છું આગળ ત્યારબાદ છે મિત્રો સેક્શન ડી અને જેની અંદર આપેલું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપને ડેટા ડાયાગ્રામ કે કોઈ પણ વસ્તુ આપેલી હોય ટેબલ એના આધારે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના સેન્ટન્સ બનાવવાના છે પાંચ માર્ક્સ ફરી પાછું જાણ કરી દઉં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ પણ મેં આખું પ્લેલિસ્ટ બનાવેલું છે તમને કમ્પ્લીટ બોર્ડ ઉપર મેં સમજાવેલું છે એમાં અમુક ક્વેશ્ચન બોર્ડના પણ મેં લીધા છે એટલે કેવી રીતે સેન્ટન્સ બને કેવી રીતે પાંચ માર્ક મેળવવા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પ્લેલિસ્ટમાં જોઈ લેજો છતાં હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઉં છું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે મેં સમજાવેલું છે તે અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઉં છું જેથી તમને સરળતાથી મળી રહે અને પ્રેક્ટિસ કરી શકો નેક્સ્ટ પેજ આ સેકન્ડ પોઈન્ટ છે ત્યારબાદ આ થર્ડ ડાયગ્રામ છે એના આધારે તમારે સેન્ટન્સ બનાવવાના છે એન્ડ આ લાસ્ટ છેલ્લે આપણે આપેલું છે મિત્રો ટેબલ બરાબર ટેબલ ઉપરથી સેન્ટેન્સ કેમ બને એ કમ્પ્લીટ મેં ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આપેલા છે છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઉં છું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઉં છું જેથી પ્રેક્ટિસ તમને કરવામાં ખ્યાલ આવશે સેન્ટેન્સ કેમ બનાવવા એ પણ તમને ખ્યાલ આવશે તો અહીંયા આપણું આ પ્રશ્ન મેં ફિનિશ કમ્પ્લીટ થાય છે આશા રાખું તમને મેં જે ક્વેશ્ચન પેરેગ્રાફ પરથી સમજાવ્યા એ ખ્યાલ આવ્યો હશે પછી ત્યારબાદ ગ્રામર જે સમજાવ્યું લેંગ્વેજ ફંક્શન એ કી આધારે આન્સર કેમ મૂકવા એ પણ ખ્યાલ આવ્યો હશે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારી પાસે અવેલેબલ છે પ્લેલિસ્ટમાં અને ત્યાંથી તમે વધારે પ્રેક્ટિસ કરી શકો છો ચાલો મળતી એક છોટીસી બ્રેક કે બાદ ખરેખર મિત્રો ગમ્યું હોય તો વિડીયો લાઈક કરી દો ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરી દો બેસ્ટ વિસિસ ફોર યોર નેક્સ્ટ એક્ઝામિનેશન